સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો, 10 નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 15 પૈકી 11 બેઠક પર ભાજપનો વિજય. અરવલ્લીના બાળમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વિરોધ, ધવલસિંહ 15 કરોડમાં વેચાયો હોવાના આક્ષેપ, વિરોધ કરી રહેલા 30 કોંગી કાર્યકરોની અટકાયત. સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિનો આપઘાતનો પ્રયાસ, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ, સ્યુસાઇડ નોટમાં 5 વ્યાજખોરોનો ઉલ્લેખ. સુરેન્દ્રનગરના લખતરમાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ગાબડું, તાવી ગામ પાસે ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. જામનગરના વસઈ ગામે 20 દિવસે પીવાનું પાણી મળતા લોકો નારાજ, માટલા ફોડી વ્યક્ત કર્યો વિરોધ. પોરબંદરના માધવપુરમાં દીપડો ઘૂસ્યો, ગામ લોકોમાં ફફડાટ, દીપડાને પકડવા વન વિભાગની કામગીરી. નમસ્કાર, ગામના સમાચાર સાથે હું છું શિવાની. સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની, તો કુપોષિત બાળકોની સંખ્યા વધી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. એક તરફ કુપોષણને લઈને જાહેરાતો કરવામાં આવતી હોય છે અને સરકાર પણ પ્રયત્નશીલ હોવાનું કહે છે, પરંતુ જે આંકડા સામે આવી રહ્યા છે, રાજ્યભરમાં દાહોદમાં સૌથી વધુ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. નર્મદામાં 12,667 બાળકો કુપોષિત હોવાનું તારણ સામે આવ્યું છે. હાલ કુલ 1,42,142 બાળકો કુપોષણનો શિકાર છે. અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,101 છે. તો રાજ્યભરમાં દાહોદમાં સૌથી વધુ બાળકો કુપોષિત છે. દાહોદના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં હજી પણ જે પોષણયુક્ત આહાર હોવો જોઈએ તે નથી પહોંચી રહ્યો. હાલ કુલ 1,42,142 બાળકો કુપોષિત હોવાના આંકડા અત્યારે સામે આવી રહ્યો છે. આ આંકડો ચિંતાજનક પણ છે અને મોટી સમસ્યા પણ છે, કારણ કે જે બાળકો કે જે દેશનું ભવિષ્ય છે તે જ કુપોષિત હશે અને તેમને જો પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર નહીં મળે તો તેને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે તે સરકાર માટે પણ એક ગંભીર પ્રશ્ન કહી શકાય. દાહોદમાં સૌથી વધુ બાળકો કુપોષિત હોવાના આંકડા. તો રાજ્યમાં કુપોષણનો આંકડો અત્યારે તો સામે આવી રહ્યો છે અને હાલ 1,42,000થી પણ વધારે બાળકો કુપોષિત, અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા પણ 24,000થી વધારે છે. તો અમરેલીમાં બગસરા પાલિકાની બેઠક ભાજપે કબજે કરી છે. આ સાથે જે નગરપાલિકાની ચૂંટણીઓ થઈ હતી તેમાં ભાજપનો દબદબો ફરીથી જોવા મળ્યો છે. પાલિકાની ચૂંટણીમાં 5 બેઠકોમાંથી ભાજપે જે બેઠકો કબજે કરી છે તે 4 છે, જ્યારે કે કોંગ્રેસે 1 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. મહત્વનું છે કે ભાજપના હંસાબેન માલવિયા 143 મતે વિજય મેળવ્યો છે, તો આશાબેન દેશાણીનો 892 મતે વિજય થયો છે. વિલાસ પાઘડાળનો 780, તો શિલ્પા સોનગરાનો 120 મતે વિજય થયો છે. કોંગ્રેસના જયસુખ મેર 30 મતે વિજય થયા છે. તો અત્યારે તો નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. પહેલા લોકસભા, રાજ્યસભા અને સતત નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં પણ ભાજપે જીત હાંસલ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા નગરપાલિકાની વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના જબ્બરસિંહ રાજપૂત 628 મતથી વિજેતા જાહેર થયા છે, જેને લઈને કાર્યકર્તાઓ અને સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. તો વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 4 એક મહિલા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ આ વોર્ડનું જાહેર થયું છે. કોંગ્રેસના તાઈ રાબિયાબાનુ ગુલાબ રસૂલનો 2,327 મતોથી વિજય થયો છે. તો વિરમગામમાં મહિલા બેઠક માટે જે ચૂંટણી થઈ હતી તેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારનો વિજય થયો છે. નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીનું આ પરિણામ કોંગ્રેસના ઉમેદવારની 2,327 મતોથી જીત થઈ છે. મહિલા નેતાના વિજયની સાથે જ સમર્થકોમાં પણ ઉત્સાહ.
બીજી તરફ બાયડમાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને 15 કરોડમાં વેચાયો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. કોંગ્રેસે સૂત્રોચ્ચાર પણ કર્યા, મામલો વધુ ગરમાય નહીં તે માટે 30થી વધુ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી. તો ધવલસિંહ ઝાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. ધવલસિંહ ઝાલા કે જેણે કોંગ્રેસ પ્રત્યે નારાજગીનો સૂર વ્યક્ત કર્યો છે અને તેની સામે હવે કોંગ્રેસમાં પણ વિરોધનો સૂર હવે ખુલીને સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ધવલસિંહ ઝાલાને 15 કરોડમાં વેચાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો. પાક વીમા મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ આક્રમક બની છે. આ સાથે કોંગ્રેસની આગેવાનીમાં કોંગ્રેસ સમર્થિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ કૃષિ નિયામકને રજૂઆત કરી છે. ખેડૂતોને જલ્દીમાં જલ્દી પાક વીમો મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે બેંકોની ભૂલોના કારણે તેમજ હજુ સુધી મંજૂર થઈ ગયેલો પાક વીમો પણ નથી મળ્યો. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરનો આક્ષેપ છે કે જે ખેડૂત કપાસ પકવે છે તે ખેડૂતો મગફળીનું પ્રીમિયમ કાપવાની ભૂલ બેંકોએ કરી છે અને સરકારે ખેડૂતો માટે પાક વીમો ફરજિયાત કર્યો છે, જેના વીમા પ્રીમિયમ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. મોટાભાગના ખેડૂતો ખાસ ભણેલા ન હોવાને કારણે તેઓ અરજી કરવા માટે સમય બગાડીને 150 થી 200 રૂપિયા ખર્ચે છે, છતાં તેમને પાક વીમો ન મળતા તેઓ રોષે ભરાયા છે. એ લોકો અમારે બેંક ઓફ ઇન્ડિયામાં વીમો લઈ છે. અમે એ લોકો અમને આ 3 મહિનાથી આ પ્રીમિયમનો નોટિસ આપી, બરાબર પ્રીમિયમ લખીને આપ્યું એ કે આ અમે તમારું મોકલાવી દઉં ઉપર, તમારું થઈ જાય એમ કરીને હજી આજે લગન 3 મહિના થયા, હજી અમને વાત જોવરાવે છે, હજી લાલેસુ દે કે થઈ જાય બરાબર. અને અમારા 3-3 સર્વે નંબર હોય ને એમાં 1-2 સર્વે નંબર એ લોકો ભૂલી ગયા. બરોબર છે કે જે વિસ્તારમાં અછતગ્રસ્ત જાહેર થયું છે ત્યાં મગફળીમાં હુયો નથી, એટલે ગીંગું હોય તો દોડવો પણ ન હોય. આવા વિસ્તારમાં ક્રોપ કટિંગ કરવામાં આવ્યું, ક્રોપ કટિંગમાં એક પણ દોડવો મગફળીનો નથી આવ્યો. ત્યાં 100 એ 100 ટકા મળવાપાત્ર વીમો હોય, ત્યાં 0 ટકા વીમો મળ્યો. આ ક્યાંનો ન્યાય છે? ક્રોપ કટિંગથી લઈ અને આજે જે અમારા ખેડૂતો આવ્યા છે, તો આ પહેલાં તાલુકા એકમ હતું, હવે ગામ એકમ કરવામાં આવ્યું છે. ગામ એકમ કરવામાં આવ્યું, આ જવાબદારી બધી બેંકમાં એકવાર પ્રીમિયમ કપાઈ ગયું છે, કાપવાનું એ જવાબદારી બેંકની હોય છે. તો બેંક કેમ અત્યારે નાદારી નોંધાવે છે? તો ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો કુલ 23.54% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લાના 33 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ ડાંગના વઘઈમાં નોંધાયો છે, જ્યારે 29 તાલુકામાં સીઝનનો માંડ 2 ઇંચ જ વરસાદ થયો છે, જ્યારે 43 તાલુકામાં 10-20 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 9 તાલુકામાં 20-40 ઇંચ વરસાદ ખાબક્યો છે. માત્ર 3 તાલુકા એવા છે જ્યાં 40 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હોય. ત્યારે વરસાદના આંકડા પણ હવે સામે આવી રહ્યા છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે, તો રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજી ધાર્યો વરસાદ નથી વરસ્યો. 100 તાલુકામાં 5-10 ઇંચ વરસાદ વરસ્યો છે, તો 3 તાલુકામાં 40 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. 10 જિલ્લામાં 33 તાલુકામાં વરસાદ થયો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, વઘઈમાં 3.25 ઇંચ વરસાદ થયો છે, તો જુલાઈમાં કુલ 4.25 ઇંચ વરસાદ અહીં નોંધાયો છે. સીઝનનો 23.54% ઓવરઓલ વરસાદ. ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉકાઈ ડેમની જળસપાટી હાલ 276.22 ફૂટે પહોંચી છે, તો ડેમમાં 600 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણીની જાવક છે. અત્રે મહત્વપૂર્ણ એ છે કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, તો આ તરફ મહારાષ્ટ્રના પ્રકાશ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે, જેથી પ્રકાશ ડેમમાંથી તાપી નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યા છે.